नमस्कार વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 3 ના ગણિત વિષયના સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર એટલે કે પ્રકરણ નંબર 1 ક્યાંથી જોવું નો સંપૂર્ણ સોલ્યુશન કરીશું। દોસ્તો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3 ગણિત સ્વ અધ્યયન પોથીના બધા જ પ્રકરણના વિડિયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે। तो आ दरेक चेप्टर ना वीडियो तमे तमारा दोस्तों मित्रों भाईबंदो वगैरह सुधी जरूर थी शेर करजो। शुरू करिए आपणे प्रश्न नंबर 1 थी। अहीं आपणने कह्युं छे के नीचेना चित्रों मेळववा वस्तुओने क्यांथी जोवामां आवी हशे, साचा शब्दोनी नीचे लीटी करो। तो अहीं तमने एक चित्र आपवामां आवेलुं छे, कारनुं चित्र छे। हवे जो आपणे कारने आ रीते जोवी होय ने तो एने आपणे ऊपरथी जोवी पड़शे, तो अहीं जवाब आवशे ऊपरथी। त्यार पछी बीजू चित्र पण कारनुं छे। हवे जो आ कारने आपणे अहीं जे रीते चित्र आपेलुं छे ए रीते आपणे जोवी होय तो आ कारने आपणे सामेथी जोई शकीए, तो अहीं जवाब आवशे सामेथी। चलो त्यार पछी आपणे जोईए आगळ। तो अहीं पण 3 नंबर ऊपर पण आपणने कारनुं चित्र आपेलुं छे, तो आ कारने आपणे आगळथी जोईशुं तो आपणने कंईक आवुं चित्र देखाशे। चलो त्यार पछी तमे जुओ तो अहीं 4 नंबर ऊपर एक चित्र आपेलुं छे। हवे आ चित्रने आपणे आगळथी जोईशुं तो आ प्रमाणे आपणने देखाशे। त्यार पछी 5 नंबर ઉપરનું જે ચિત્ર છે ને એ દોસ્તો પેન્સિલનું છે। પેન્સિલને જો તમે ખરેખર ઉપરથી જોશો તો તમને આ પ્રમાણેની પેન્સિલ દેખાશે। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2। અહીં કહ્યું છે કે નીચે આપેલા ટપકાઓની મદદથી પેટર્ન એટલે કે ડિઝાઇન બનાવો। તો આ ટપકાઓની મદદથી દોસ્તો અહીં આપણે વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે, તમે જોઈ શકો છો। હવે અહીં તમે તમારી રીતે પણ ડિઝાઇન બનાવી શકો છો, એવું જરૂરી નથી કે અહીં મેં જે પ્રમાણે ડિઝાઇન બનાવી છે એ પ્રમાણે જ તમારે બનાવી। તો અહીં તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ પેટર્ન ટપકાઓની મદદથી દર્શાવી છે। દોસ્તો, તમે તમારી રીતે અલગ પેટર્ન પણ બનાવી શકશો। ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ। તો અહીં આપણને કહ્યું છે કે નીચે આપેલા ટપકાને જોડીને ચોરસ અને લંબચોરસ બનાવો। તો તમે જોઈ શકો છો કે આપણે ઘણા બધા ચોરસ અને લંબચોરસની રચના આ ટપકાઓને જોડીને અહીં કરી છે। तो दोस्तों अहीं तमे तमारी रीते अलग थी पण चौरस अने लंब चौरस बनावी शको छो, मैं अहीं आ प्रमाणे बनाव्या छे। चलो त्यार पछी आपणे जोईए आगळ प्रश्न नंबर 4। अहीं एवुं कह्युं छे के नीचे आपेला बिंदुओनी गोठवणीमां नीचेनी वस्तुओना चित्र दोरो। तो सर्वप्रथम अहीं आपणने पेन्सिल एवुं दर्शावेलुं छे। तो जो आ टपकाओनी मददथी आपणे आ रीते पेन्सिलनी रचना करी शके, तमे आ चित्र जोई शको छो टपकाओनी मददथी आपणे बनाव्युं छे। चलो त्यार पछी आपणने कह्युं छे के बेट। तो अहीं तमे जोई शको छो कि आ टपकाओने जोड़ीने आपणे आ रीते एक बेट पण बनावी शकीए। त्यार पछी 3 नंबर ऊपर पुस्तक आप्युं छे। तो दोस्तो अहीं तमे जोई शको छो कि आपणे आ रीते पुस्तक पण दर्शावी शकीए। त्यार पछी छे चश्मा। तो तमे जोई शको छो कि अहीं आपणे चोरस चश्मानी फ्रेम आ प्रमाणे दर्शावी छे टपकाओने जोड़ीने। अने त्यार पछी छे शीशी एटले के एक बोटल। तो अहीं आपणे एक बोटलनुं पण निर्माण कर्युं छे टपकाओने जोड़ीने। चलो त्यार पछी आपणे जोईए प्रश्न नंबर 5। અહીં આપણને એવું કહ્યું છે કે નીચે આપેલા અડધા ચિત્રને અરીસામાં જુઓ અને પૂર્ણ ચિત્ર બનાવો। એટલે કે અડધું ચિત્ર આપણને આપ્યું છે અને અડધું ચિત્ર આપણે અરીસામાં જોઈ અને જાતે બનાવવાનું છે। તો પહેલું ચિત્ર તમે જોશો ને તો એક શર્ટનું, એક ખમીસનું છે, અડધો શર્ટ તમને આપેલો છે। હવે અડધો શર્ટ તમારે અરીસામાં જોશો ને તો જે પ્રમાણે તમને શર્ટ દેખાય છે ને એ જ પ્રમાણેનો સેમ ટુ સેમ શર્ટ તમને અરીસાની અંદર દેખાશે। તો એવો જ શર્ટ અહીંયા આપણે દોરવાનો છે। તો આ શર્ટ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આ રીતે દોર્યો છે, તો આ ચિત્ર અહીંયા પૂર્ણ થશે। ત્યાર પછી એક પર્ણ એટલે કે એક પાંદડાનું ચિત્ર આપણને આપેલું છે, અડધું છે। હવે આવું સેમ ટુ સેમ ચિત્ર તમારે બાજુમાં દોરવાનું થશે, કેમ? તો કે તમે આ પાંદડાને અરીસામાં જોશો તો આવું સેમ ટુ સેમ પાંદડું તમને અરીસામાં દેખાશે। ત્યાર પછી એક ટોપી છે જે અધૂરી આપણને આપેલી છે, તો આ અધૂરી ટોપીને તમે અરીસામાં જોશો તો એ તમને પૂર્ણ ટોપી દેખાશે। એટલા માટે અહીં આપણે આ ટોપીને આ રીતે પૂર્ણ કરી શકીએ અને અરીસામાં જોશો તો પણ તમને આ જ પ્રમાણેનું ચિત્ર દેખાશે। ચાલો ત્યાર પછી એક બલ્બનું અડધું ચિત્ર આપેલું છે અને આપણે આ રીતે પૂર્ણ કરી શકીએ અને અરીસામાં જોશો તો પણ તમને આ રીતે જ દેખાશે। ત્યાર પછી એક ઘરનું ચિત્ર છે, એ ઘરને પણ અહીં તમે જોઈ શકો છો આ રીતે આપણે પૂર્ણ કરી શકીએ અને અરીસામાં પણ તમને આ પ્રમાણે જ ચિત્ર દેખાશે। ચાલો ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ। તો અહીં એવું કહ્યું છે કે નીચે આપેલા ચિત્ર નંબર 1 મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે।
એટલે કે જો અહીંયા તમને ત્રિકોણનું ચિત્ર આપ્યું છે, હવે ત્રિકોણના ચિત્રની તમે અહીંયા જુઓ તો બરાબર એક વચ્ચે તૂટક લાઈન આપેલી છે, તો આ પ્રમાણે આપણે તૂટક લાઈન દોરીએ ને તો આ ત્રિકોણ બે સરખા ભાગમાં વિભાજિત થઈ જશે, તો બીજા ચિત્રોને પણ એટલે કે અહીં જે બીજા ચિત્રો આપ્યા છે એના પણ આપણે આવી તૂટક લાઈન દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ કે નહીં એ આપણે અહીંયા જણાવવાનું છે. તો જુઓ, બે નંબરના ચિત્રમાં આપણને એક પતંગિયા આકારનું ચિત્ર આપેલું છે. હવે એક્ઝેટ વચ્ચે જો તમે અહીંયા એક તૂટક લાઈન દોરી દો ને તો આ ચિત્ર પણ બે સરખા ભાગમાં વિભાજિત થઈ જશે. ત્યાર પછી એક લંબચોરસનું ચિત્ર છે. તો લંબચોરસને દોસ્તો આપણે બે રીતે એક સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. એક તો બરાબર અહીંથી ઊભી લાઈન કરીને અને એક તો બરાબર વચ્ચેથી અહીં આડી લાઈન કરીને. તો આવી રીતે બે તૂટક લાઈનો દ્વારા આપણે લંબચોરસને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. ચાલો ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીં આપણને એક વર્તુળનું ચિત્ર આપવામાં આવેલું છે અને એની અંદર પાછું એક ત્રિકોણ છે. તો આ પ્રમાણેનું જે ચિત્ર હોય તેને આપણે બે સરખા ભાગમાં વિભાજિત ન કરી શકીએ. ચાલો ત્યાર પછી પાંચ નંબર જોઈએ. તો પાંચ નંબરના ચિત્રમાં આપણને એક ફૂલ આપવામાં આવેલું છે. તો આ ફૂલને આપણે બરાબર વચ્ચેથી એક તૂટક લાઈન દોરી અને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. ત્યાર પછી છ નંબર ઉપર આપણને અંગ્રેજી મૂળાક્ષર એ આપેલો છે. તો એમાં પણ તમે અહીંયા ઊભી લાઈન દોરી અને એને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો. ત્યાર પછી ડી છે. તો અહીં ડી મૂળાક્ષરને તમે જોઈ શકો છો કે આડી લાઈન દોરી એટલે કે અહીં તમે આડી હરોળ દોરી અને ઉપર અને નીચે એમ બે સરખા ભાગમાં વિભાજિત કરી શકો. ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષર એચ આપેલો છે. તો આ એચને તમે બે રીતે સરખા ભાગમાં વિભાજિત કરી શકો, ઊભી લાઈન દ્વારા પણ અને આડી લાઈન દ્વારા પણ. ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષર એક્સ આપેલો છે, એને પણ આપણે ઊભી અને આડી એમ બંને લાઈનો દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. ત્યાર પછી દસ નંબર ઉપર અંગ્રેજી મૂળાક્ષર વાય આપેલો છે. તો વાયને આપણે ઊભી લાઈન દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. ત્યાર પછી અગિયાર નંબર ઉપર તમે જુઓ તો પંચકોણનું ચિત્ર આપ્યું છે. તો પંચકોણને પણ આપણે ઊભી લાઈન દ્વારા બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. ત્યાર પછી બાર નંબર ઉપર અહીં આપણને ગુજરાતી મૂળાક્ષર ક આપ્યો છે. તો કમાં આપણે કોઈ પણ એવી લાઈન દોરી અને કને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીશું નહીં. ત્યાર પછી તેર નંબરનું જે ચિત્ર છે એને પણ આપણે બે સરખા ભાગમાં વિભાજિત નહીં કરી શકીએ અને ચૌદ નંબરના ચિત્રને પણ આપણે બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીશું નહીં. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. તો અહીં કહ્યું છે કે નીચે આપેલી વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો. તો પહેલું તમને વિમાનનું ચિત્ર આપવામાં આવ્યું છે. હવે વિમાનને જો તમારે આ પ્રમાણે જોવું હોય એટલે કે અહીંયા જે ચિત્ર આપેલું છે એ પ્રમાણે જો તમારે વિમાનને જોવું હોય ને તો તમારે વિમાનને ઉપરથી જોવું પડે. તમે જો વિમાનને ઉપરથી જોશો તો આ પ્રમાણેનું વિમાન દેખાશે. તો અહીં જવાબ આવશે ઉપરથી. ત્યાર પછી અહીંયા આપણને એક ચમડી અથવા તો બાજનું ચિત્ર આપેલું છે. હવે આ જે ચિત્ર છે એ પ્રમાણે તમારે આ પક્ષીને જોવું હોય ને તો એને તમારે નીચેથી જોવું પડશે. ત્યાર પછી તમને એક લક્કડખોદનું ચિત્ર આપ્યું છે અને આ લક્કડખોદને આ ચિત્ર પ્રમાણે જો તમારે લુક મેળવવો હોય તો એને સામેથી જોવું પડશે. ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આગળ અહીં એવું કહ્યું છે કે નીચે આપેલા ટપકાઓની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીં આપણે આ ટપકાઓની મદદથી એક ત્રિકોણની રચના કરી છે અને એક ષટકોણની રચના કરી છે. હવે દોસ્તો તમે ધારો ને તો અહીંયા અલગ રીતે ત્રિકોણ અને ષટકોણ પણ બનાવી શકો છો. ચાલો હવે આગળ વધીએ. તો અહીં કહ્યું છે કે નીચે આપેલા ચિત્રોનો બીજો અડધો ભાગ દોરો. એટલે કે અહીંયા જો એક કાતરનો અડધો ભાગ આપ્યો છે ને અડધો ભાગ તમારે જાતે દોરવાનો છે દોસ્તો. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એ અડધા ભાગને દોરવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે સરસ રીતે. તો તમે પણ આ રીતે આ કાતરનો અડધો ભાગ દોરો એટલે આ કાતર જે છે તે આખી આખી બની જશે. ત્યાર પછી પતંગિયાનો અડધો ભાગ આપ્યો છે એને પણ અહીંયા પૂર્ણ કરવાનો કીધો છે. તો અહીંયા મેં મારી રીતે પ્રયત્ન કર્યો છે, તમે પણ કરી શકો છો. આબેહૂબ જેવો અડધો ભાગ છે ને એવો જ બાજુમાં બીજો બનાવવાનો છે જેથી કરીને સરસ મજાનું આ ચિત્ર તૈયાર થઈ શકે. ચાલો ત્યાર પછી કહ્યું છે કે કયા ચિત્રને તૂટક રેખાથી વિભાજિત કરીએ તો બે સમાન ભાગ બને. હવે છ નંબર ઉપર તમને અહીંયા જે ચિત્ર આપ્યું છે ને એના બે ભાગ એટલે કે બે સરખા ભાગ થશે જ નહીં. તમે કોઈ પણ જગ્યાએ લાઈન વિચારી જુઓ એવી લાઈન જ તમને નહીં મળે કે જેથી કરીને આપણે આ ચિત્રને બે સરખા ભાગમાં વિભાજિત કરી શકીએ. તો આ ચિત્રને આપણે બે સરખા ભાગમાં વિભાજિત નહીં કરી શકીએ. ત્યાર પછી સાત નંબરનું જે ચિત્ર છે અંગ્રેજી મૂળાક્ષર એમ આપેલું છે. તો એમાં તમે અહીંયા બરાબર વચ્ચે તૂટક લાઈન દોરો તો આ અંગ્રેજી મૂળાક્ષર એમને આપણે બે સમાન ભાગની અંદર વિભાજિત કરી શકીશું.
અને ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષર 7 આપેલો છે, તો એને પણ આપણે બે સમાન ભાગની અંદર વિભાજિત કરી શકીશું નહીં. દોસ્તો, પ્રકરણ નંબર 1નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે પ્રકરણ નંબર 2ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ગણિત વિષયના બધા જ પ્રકરણના વિડીયો સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો વગેરે સુધી જરૂરથી શેર કરજો.